માડિયાહાટીના ગીરના જંગલોમાં વરસાદ પડતા ચોમેર લીલી ચાદર પથરાય છે ત્યારે પ્રકૃતિના ખોળે કુદરતી રીતે વિહારતા મોર પક્ષીના ટવકાથી સમગ્ર ગીર પંથકના લોકો ઝૂમી ઉઠ્યા છે। સમગ્ર સૃષ્ટિ ઉપર મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે। ગીર જંગલની ધરતી હરિયાળી બની છે અને હરિયાળી ધરતીના પ્રકૃતિને ખોળે મુક્ત અને વિહરતા મોર ડેલ સાથે નાના બચ્ચા પ્રકૃતિને ખોળે આનંદ માણતા જોવા મળે છે। તો ભાગ્ય જોવા મળતો પ્રકૃતિના ખોળે કળાયેલા મોરનો દુર્લભ અને અમૂલ્ય નજારો અમારા રિપોર્ટરે કેદમાં કેદ કર્યો છે। રાષ્ટ્રીય પક્ષી મોરની વાત આવે ત્યારે ઝવેરચંદ મેઘાણી રવિન્દ્રનાથ ટાગોરની કવિતામાં અનુવાદ કરીને કહ્યું છે કે અસાડી ગીરીવર્જા મોરલા કંકર પેટ ભરા અમારો વખત આવે ન બોલીએ તો અમારા હૈયાળા ફાટ મરા ત્યારે અષાઢ માસ પૂર્ણ થતા સોમવતી અમાસ અને શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે કુદરતે માનવ પશુ પક્ષી ઉપર મહેર કરી સૃષ્ટિને આનંદ વિભોર કર્યા છે। મેઘરાજાની મહેરથી નદી નાળા તળાવ કુવાઓ જાણે છલકાયા છે, ચોમેર લીલી ચાદર પથરાયેલી જોવા મળે છે ત્યારે ધરતીપુત્ર ખેડૂતોનો મુખ્ય ચોમાસુ પાક મગફળી પણ ગેંગૂળ જોવા મળી રહી છે। ત્યારે આવા માહોલમાં હરિયાળી પ્રકૃતિના ખોળે મુક્ત વિહરતા મોર અને કળાયેલા મોરનો અમૂલ્ય નજારો જાણે નિહાળવા ગીર જંગલની મુલાકાત એક વખત માણવાનો લહાવો લેવો જોઈએ એવું લાગે છે। સમય ગુજરાતની સાથે રમેશ કારિયા માડિયાહાટીના।